જય મુરલીધર ધોરણ દસ વિષય ગુજરાતી કાવ્ય એકવીસ કાવ્યનું નામ છે ચાંદલિયો એના કોઈ લેખક કે કવિ નથી કેમ તો કેનો સાહિત્ય પ્રકાર છે લોકગીત લોકગીત એટલે કે લોકો દ્વારા ગવાયેલું અને કંઠસ્થ થયેલું ગીત એના ઉપર આપણે કાવ્ય વિશે સીધી સમજૂતી મેળવીએ લોકગીતનો કોઈ રચયતા નથી હોતો એમ કહેવા કરતા એમ કહી શકાય કે માત્ર એક વ્યક્તિથી નહીં પરંતુ રચાયેલું ગીત જે કંઠ એટલે કે કંઠોપકંઠ એટલે કે લોકો દ્વારા મોઢે રહેલું અને કર્ણોપકર્ણ રીતે કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ ઉત્સાહ ઉમંગ કે વેદના ની સર્જનાત્મક અભિવ્યક્તિ છે મેઘાણી સંપાદિત રઢિયાળી રાત સંગ્રહમાંથી આ લોકગીત લેવામાં આવેલું છે એટલે કે ઝવેરચંદ મેઘાણીનું જે સંપાદિત છે રઢિયાળી રાત સંગ્રહ એની અંદર આ લોકગીતનો સમાવેશ એમણે કરેલો છે એટલે એ રઢિયાળી રાતમાંથી આ લોકગીત લેવામાં આવ્યું છે હવે કાવ્યોમાં શું કહેવામાં આવ્યું છે તો કે શરદ પૂનમ ને રૂપાળી રાત્રીએ ગરબે રમતી યુવતીના ભાવોની ભરતીનો હિલ્લો લામા છે પૂર્વ ભાવના માતા પિતા જેવા સાસુ સસરા ચંપાના છોડ જેવા જેઠ ચંપાના ફૂલની પાંદડી જેવી જેઠાણી વાડીની વેલ જેવી નણન વાડીના મોરલા જેવા નણદોઈ પોતાને મળ્યા છે એનો આનંદ પ્રગટ કરે છે અંતમાં સગી નણનનો વીર એવા પતિ માટે કહે છે કે મારો પરણ્યો તાણીને બાંધેલી નવરંગ પાઘડી પહેરનારો છે એમાં પતિના સૌંદર્ય અને મિજાજનો પરિચય છે આ સર્વ સુખને કારણે યુવતી અનુભવે છે કે ચાંદો પોતાના ચોકમાં ઉગ્યો છે આ લોકગીતમાં કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર લેખવામાં આવેલું છે તો આપણે સૌ પ્રથમ એકવાર કાવ્યને ગાશું કાવ્યનું ગાયન કરીશું અને ત્યારબાદ કાવ્યની એક એક પંક્તિઓને આપણે સમજીશું आसु मासु सरत् राहति जो चन्दलियो ग्योरि सखी मरचोकि मा ससरो मारो ओल्या जलम् नो जो, ससुरे ओल्या जलम् नी माविडी

મારો નો મોરલો પરણ્યો મારો સગી નણંદ નો વીર જુઓ તાણીને ને રે નવરંગ પાગડી આસો માસો સરત પૂનમ ની રાત જો ચાનેલિયો ઓંગ્યોર સખી મરચુકમાં વિદ્યાર્થી મિત્રો આવી રીતે કાવ્ય ગાઈને તમારે પણ કાવ્યોને મોઢે કરવાની રહેશે હવે કાવ્યની એક એક પંક્તિઓને આપણે સમજીએ એનો અર્થ જોઈએ કે શું કહેવામાં આવ્યું છે આસો માસો સરત પૂનમની રાત જો એટલે કે શરદ પૂનમની રાત છે આસો માંસો એટલે કે મહિનો આસો આસો એટલે કે વિક્રમ સંવતનો છેલ્લો હિન્દુ મહિનો જે હોય એને આસો કહેવાય તો ત્યારે શરદ પૂનમની રાત છે અને ચાંદ લે ઉઘ્યો રે સખી મારા ચોકમાં એટલે કે સખીને કહે છે કે સખી એટલે કે એની બેનપણી કે સખી મારા ચોકમાં મારા આંગણામાં ચાંદો ઉગ્યો છે એટલે કે સરસ એવી વાતો કરી રહી છે સસરો મારો ઓલિયા જલમનો જલમ એટલે કે જન્મ અને ઓલિયા એટલે કે પહેલા પહેલાના જન્મના તો કે સસરો મારો ઓલિયા જલમનો બાપજો એટલે કે જે અત્યારે મારા સસરા છે એ પહેલાના જન્મના મારા પિતા છે એટલે કે પૂર્વ જન્મના મારા પિતા છે સાસુરે ઓલિયા જલમની માવડી અને સાસુ છે એ મારા પૂર્વ જન્મની માતા છે જેઠ મારો અસાઢી લો જો એટલે કે મારા જેઠ છે કેવા છે તો કે કે વરસાદ જેઠાણી અષાઢ મહિનાના વાદળોમાં જબુકથી જે વીજળી હોય એ વીજળી સમાન જેઠાણી છે દેર મારો ચાંપલિયાનો છોડજો ચાંપલિયો એટલે કે ચંપાનો છોડ તો કે મારા જે દેર છે તો કે મારો દિયર ચંપાનો છોડ છે દેરાણી કેરી પાંદડી પાંદડી એટલે કે નાનું તો કે દેરાણી જે છે એ છોડની નાજુક ચંપાના છોડની જે નાજુક પાંદડી હોય એ મારી દેરાણી છે નળ મારી વાડી માયલી વેલજો એટલે કે મારા જે નણંદ છે એ મારી વાડીમાંની વેલ છે વાડી માયલી એટલે કે વાડીની જે વેલ હોય અંદરની એ એટલે કે એ વેલ સમાન છે નળદોઈ મારો વાડી માયલો મોરલો અને નળદોઈ એ મારા વાડીની અંદર રહેલા મોરલા સમાન છે પરણ્યો મારો સગી નણંદનો નો વીરજો કે મારો પરણ્યો પરણ્યો એટલે કે એનો પતિ એમ કે છે કે એનો પતિ છે એ મારી સગી નણંદનો વીર વીર એટલે કે એનો ભાઈ છે તાણીને બાંધે રે તાણીને નવરંગી પાગડી બાંધેલી છે નવરંગી એટલે કે અનેક રંગોની નવરંગી જે કપડું હોય એવા કપડાની પાગડી એને બાંધેલી છે અને આ ઝવેરચંદ મેઘાણીનું જે સંપાદિત સંગ્રહ છે રઢિયારી રાત એમાંથી આ કાવ્ય જે લોકગીત છે લેવામાં આવેલું છે તો સરસ મજાનું સુંદર કાવ્ય છે એને ગાવાની પણ આપણને મજા આવી હવે એની અંદર આવતા શબ્દો ઉપર નજર ફેરવી લઈએ સૌ પ્રથમ શબ્દાર્થ જોઈએ સરદ પૂનમ શબ્દનો અર્થ થશે આસો મહિનાની પૂનમ ચોક એટલે કે ચોગાન માઇલી એટલે કે અંદરની ઓલ્યા એટલે કે પેલા અથવા તો પૂર્વજનમના ચાપલ્યો એટલે કે ચંપાનો છોડ પાઘડી એટલે કે માથે બાંધવાનો એક પહેરવેશ તડપદા શબ્દ ચાંદલિયો તડપદા શબ્દનો શિષ્ટ રૂપ થશે ચાંદો અથવા તો ચંદ્ર પરણ્યો એટલે પતિ માવડી એટલે માં અથવા

પતિના મોટા ભાઈ એને શું કહેવામાં આવે એક શબ્દમાં જેઠ વિદ્યાર્થી મિત્રો કાવ્યની અંદર આવતું પ્રશ્ન જવાબ જે છે સ્વાધ્યાય તમને આપેલું છે એ પ્રશ્ન જવાબ સ્વાધ્યાયમાંથી જોઈ અને તમારે લખવાના રહેશે તમારી નોટમાં અસ્તુ